गोधरा भामैया पश्चिम में पानम हाई लेवल केनाल जोखमी बनवानी आशंकाए स्थानिकों में भयनो माहौल छे। कोईपण प्रकारनुं बांधकाम कर्या वगर केनाल बनाववामां आवता स्थानिकोने मोटी दुर्घटना बनवानो भय सतावी रह्यो छे। पांडवा फळियामांथी 40 फूट ऊंडाईनी केनाल पसार थई रही छे। केनालनी आसपास कोईपण प्रकारनी दीवाल बनाववामां आवी नथी, जेने कारणे स्थानिकोमां भयनो माहौल सर्जायो छे। दीवाल बनाववामां न आवता स्थानिकोने अकस्मात थवानी आशंका छे, जेथी स्थानिको केनालनी फरते रेलिंग अथवा दीवाल बनाववानी मांग करी रह्या छे। गोधरा તાલુકાના ભામૈયા પશ્ચિમ પાંડવફળી છે, તેથી હાઈ કેરલ પસાર થાય છે, તેમાં અમુક નાના નાના છોકરા પણ પડી જવાનું બીક લાગે છે અમને તો। અમારે સરકારને એવી જ વિનંતી કરી છે કે અમને જાળી કે દીવાલ બાંધી આવે ને સુવિધા કરી આપે। અમારા મમ્મી પપ્પા છે પણ એ બહાર કામે જતા રહે છે ને એ લોકો સાંજે આવે છે, સાંજે કેટલા વાગે આવે પણ કોઈ નક્કી નથી, એટલા માટે અમારે નાના બહેનો મેકીને જાય છે તો મારે સાચવવું પડે છે ને એના માટે મારે 3 થી 4 દિવસ રજા બી પાડી પડે છે। અમુક દિવસ તો મારા એક ભાઈ પણ પડી ગયો હતો, તે લગભગ મને તરતાડો જ મેં કાઢ્યો, નકર ના તરતાડો તો મૃત્યુ પણ પામત। ગામ ભમાયા પક્ષીમ આ પાંડવા પડ્યું છે, પાનમ નહેર હાઈ લેવલ અમારા ગામને વચ્ચે પસાર થઈ રહેલી છે। અમારા ગામની અંદર ખૂબ વસ્તી છે, તો વસ્તીમાં એવી બધી તકલીફો છે કે નહેર બહુ 40-30 ફૂટ ઊંડાઈ છે, તો એમાં પડી જવાનો ડર છે, અને મોટાઓ બી અને નાના ભૂલકાઓને બી, એના માટે મહિલાઓ એના છોકરાઓ ના પડે તે માટે ઘરકામ બી છોડીને એમને સુરક્ષિત રાખે છે। એ જગ્યાએ હાલ અત્યારે જે કાર્યવાહી કરવાની છે, જે સ્ટ્રક્ચર બનાવવાનું છે, એનું અમે દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરી દીધેલ છે, અને એની મંજૂરી આવે થી કાર્યવાહી અમે કરી અને ટેન્ડર બહાર પાડી અને ચાલુ વર્ષમાં જ પૂરું થાય અમારો પ્રયત્ન રહેશે। હાલ તો અત્યારે આ એક જગ્યા છે, અને શેરા તાલુકામાં બીજી બે જગ્યા છે, અને બીજી બે જગ્યાનો તો હાલ અમારા ટેન્ડર પ્રગતિમાં છે, એ ખુલી જશે એટલે કાર્યવાહી ત્યાં બી થઈ જશે।